આજે આપણે સમાજની અંદર ચેપ્ટર નંબર 1 માં 12મો સવાલ જોઈએ તો કે સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો સમજાવો. કઈ કઈ બાબતો છે જણાવવાની છે આપણે? આપણે થોડો ઘણો તો ભણ્યા હતા, છતાં એક વાર હાઈલાઈટ કરી દઈએ. બરાબર છે? ભાઈ લીટા પાડવાનું બંધ કરી દો. ચાલો, પહેલો પોઈન્ટ છે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આપણે ગયા લેક્ચર ની અંદર ભણી ગયા છે, ભણી ગયા ને કે પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો છે. આપણા સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો કે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો અને ઉત્ખનન કરેલા સ્થળો. કોઈ લીટા ના મારો, છેલ્લે આખી પીડીએફ બનીને આવી જશે. જે બી વસ્તુ જોયેલી નથી ને એ બધી વસ્તુના ફોટા આવશે. પણ હવે અડધા અડધા કઈ રીતના મોકલવાના, એટલે બધા આખો પાઠ પૂરો થાય ને બધાના ફોટા એક સાથે મળી જશે. એટલે હું વચ્ચે વચ્ચે કોઈ લીટા મારવાની સ્ક્રીન પર. તો આ બધી જ બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો, આપણે સ્વતંત્રતા માટે જ્યાં જ્યાં લડતો થઈ હતી એ ઐતિહાસિક સ્થળો, સાબરમતી આશ્રમ અમદાવાદની અંદર તમે બધા જોયેલો ને જાણીતો છે ને, દાંડી, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી હતી એ દાંડી ગામનો કિનારો, ચપટી મીઠું લઈને કીધું તોડ દિયા, બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલ, વર્ધા શાંતિ નિકેતન, દિલ્હી વગેરેને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જેનો આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરીએ છીએ. તો આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ન્યાયતંત્ર, આ તમામ વસ્તુ વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. આ બધી બાબતો પણ એવી છે કે જેનો આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ છીએ. બાળકો, આ પોઈન્ટને યાદ જ રાખવા પડે અને મોઢે જ કરવા પડે કે આટલી આટલી વસ્તુનો સમાવેશ થાય છે. હું 10 વાર બી અહીંયાથી બોલીશ તો એમ આવડશે નહીં, મોઢે કરવા જ પડશે તો તમને આ પોઈન્ટ યાદ રાખે. ત્રણ ત્રણ પોઈન્ટ પકડીને ચાલવાના. ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ને ગણિત, શૂન્યની શોધ ને ગણિત તરત જ મગજમાં સાથે યાદ રહી જાય. પંચાંગ ખગોળ ધાતુ ધર્મ જો હું પહેલેથી બોલું છું. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ અને ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય ત્યાં અટકી જવાના. હવે બધા શાસ્ત્રો શરૂ થાય. યુદ્ધ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ન્યાયતંત્ર. બહુ ઈઝીથી યાદ રહી જાય એવું છે. જો ફરી એક વાર, ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય. આટલા તો યાદ રહ્યા. ભાષા, લિપિ, અંકો, પંચાંગ, શૂન્યની શોધ, ગણિત,
पंचांग खगोल धातु धर्म साहित्य। हवे शास्त्रो, युद्ध शास्त्र, राज्य शास्त्र, प्राणी शास्त्र, वनस्पति शास्त्र, वास्तु शास्त्र ने न्याय तंत्र। जो पांच शास्त्र, युद्ध राज्य प्राणी वनस्पति अने वास्तु, युद्ध राज्य प्राणी वनस्पति अने वास्तु अने न्याय तंत्र, आ બધાની મહત્વની શોધો છે, એનો પણ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરેલો છે। આ પોઈન્ટ્સ મારા ખ્યાલથી બધાને યાદ રહી ગયા હશે, બરાબર છે। ચાલો ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ। પ્રાગ ઐતિહાસિક કાળ, પ્રાગ એટલે પ્રાચીન ઐતિહાસિક કાળથી જ, યુગથી જ ભારતની પ્રજાને, પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે। એવી અનેક બાબતો છે કે જે ભારતની પ્રજાએ વિશ્વની પ્રજાને આપેલી છે। શિલ્પો કંડારવાની કળા, શિલ્પો કંડારવાની કળા, તમે કોતરણી કરીને શિલ્પો બનાવેલા હોય છે, મૂર્તિઓ બનાવેલી હોય છે, એ કળા લગભગ 5000 વર્ષ જૂની છે। પથ્થરોને કોતરી કોતરીને અજંતા ઇલોરાની ગુફાઓ બનાવી નાખ્યાથી બનાવી ને, એલિફન્ટાની ગુફાઓ બનાવી, તો આ બધી વસ્તુ છે એ ભારતની પ્રજાની એક કળા છે કે ભારતની પ્રજા છે એને વિશ્વની પ્રજાને આ સંસ્કૃતિનો વારસો આપેલો છે। ત્યાર પછી નો પોઈન્ટ, સિંધી ખીણની સંસ્કૃતિના અવશેષો માંથી મળી આવેલ નર્તકી દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢી વાળા પુરુષનું શિલ્પ, જો અહીંયા તમને બાજુમાં આપેલું છે ઓલરેડી છે કે નહીં, વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે। દેખાય છે દાઢી વાળા બાપુ બાજુમાં છે ને, અહીંયા બધાના ફોટા અવેલેબલ છે, તમારે ગોતવાની પડે, જો છે ને। સિંધુ ખીણની સંસ્કૃતિ માંથી મળી આવેલા અવશેષો માં કયું કયું, એક તો નર્તકી, બીજું છે નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રી, ઓકે, દેવ દેવીઓના અને પશુઓના માનવ આકૃતિના શિલ્પો છે બાજુમાં દેખાય છે, ત્યાર પછી દાઢી વાળા પુરુષ નું શિલ્પ બાજુમાં છે, બાળકોને રમવાના રમકડા, બરાબર છે। તો આ બધા જે છે એ શું છે, તો કે ભારતના પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે, ભારતના પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે। જો હવે એને યાદ રાખવાનો છે આપણે પોઈન્ટને, તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો માંથી મળી આવેલ નર્તકી, પહેલું નર્તકી દેવી, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના રમકડા અને દાઢી વાળા પુરુષનું શિલ્પ, આ બધી જે બાબતો છે એ પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે। ઓકે, મારા ખ્યાલથી આ પોઈન્ટ હવે તમને યાદ રહી ગયો હશે। ચાલો ત્યાર પછી મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય નામ સાંભળ્યું છે ને, મૌર્ય યુગ ની વાત કરેલી છે। મૌર્ય યુગ ના શિલ્પોમાં ઊંધા કમળ ની આકૃતિ પર વૃષભ કે સિંહ નું શિલ્પ, ઊંધું કમળ જોયું છે ને, એની ઉપર ઊંધા કમળ ની આકૃતિ ઉપર વૃષભ કે સિંહ નું શિલ્પ, ગૌતમ બુદ્ધ નું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, ગૌતમ બુદ્ધ નું ધર્મ ચક્ર પ્રવર્તન વાળું શિલ્પ, નામ સાંભળ્યું છે ને, ધર્મ ચક્ર પ્રવર્તક વાળું શિલ્પ, એ પ્રજ્ઞા પારમિતાનું એટલે ધર્મ ચક્ર પ્રવર્તક વાળું શિલ્પ, જો અહીંયા છે જ લગભગ બાજુમાં, અરે આ કોણ છે આખી સ્ક્રીન માં લીટા મારે છે, હવે કોઈ સ્ક્રીન પર લીટા માર્યા ને એટલે લેફ્ટ કરી નાખવામાં આવશે,
ચાલો ત્યાર પછી સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધ ની પ્રતિમા. ત્યાર પછી ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિભાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. ગૌતમ બુદ્ધનું એક કહેવાય મૂર્તિ, એની વાત કરેલી છે. ગૌતમ બુદ્ધની મૂર્તિ શિલ્પ. બીજું છે સારનાથ. સારનાથનું સ્તંભ નામ સાંભળ્યું છે? એ સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિ તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિભા. રાષ્ટ્રકૂટ વંશ છે. જૈન ધર્મના તીર્થકરોની વાત કરેલી છે. જૈન ધર્મના લોકો, જૈન તીર્થકરો, મહાવીર સ્વામી નામ સાંભળ્યું છે ને? હાજી આ લોકોને કેટલી ના પાડવી. ગેડિયા માધવ, એ ઇલોરાની ગુફાઓ ના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિને આપણને દર્શન કરાવે છે. ફરી એકવાર જોજો, મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ. ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ પહેલું. બીજું ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. ત્રીજું સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. ચોથું ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ. અને પાંચમું રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો. એ આપણા ભવ્ય વારસાની સમૃદ્ધિના આપણને દર્શન કરાવે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટ છે, જોઈ લઈએ આપણે. જોજો, પેલા વારસો એટલે શું એ, ત્યારબાદ વારસામાં શેનો સમાવેશ થાય છે. ત્રીજો પોઈન્ટ, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા સ્થળોને આપણે વારસામાં લીધા છે. ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, આપણે મહત્વની જે જે શોધો થયેલી છે એનો પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કર્યો છે, આપણો ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ, શિલ્પો કંડારવાની કળા વાળો. છઠ્ઠો પોઈન્ટ, સિંધુખીની સંસ્કૃતિ વાળો. અને સાતમો પોઈન્ટ, મૌર્ય યુગના શિલ્પો વાળો. બરાબર છે? આ સાત પોઈન્ટ છે, ક્લિયરલી તમારા મગજની અંદર બેસી જવા જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વાંચવાનો સમય હું આજે તમને અત્યારે હાલમાં આપવાની નથી. બરાબર છે? આની પછીના લેક્ચરની અંદર હું તમને પૂછીશ ત્યારે તમારે વાંચવાનો, સોરી વાંચીને આવવાનો, ત્યારે તમારે જવાબ આપવાનો. મતલબ ઘરે વાંચવાનો, અત્યારે વાંચવાનો સમય બગાડવો નથી. ચાલો હવે આપણે જે સવાલ તરફ જઈ રહ્યા છીએ એ છે આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. બાળકો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમને બહુ મજા આવે ભણવાની, આવે કે નહી? નવા નવા સ્થળો વિશે જાણવાનું કેવી મજા આવે, કેમ? પણ અત્યારે આપણે ખાલી નામ જ સાંભળવાના છે, જવાનું નથી. કોરોના છે ને, એટલે ક્યાંય જવાનું નહીં, ઘરમાં જ રહેવાનું. ચાલો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો પહેલો જ છે પોઈન્ટ, ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. તો પહેલું છે લોથલ, ધોળકા તાલુકો. આપણે ગુજરાતની અંદર લોથલ આવેલું છે, નામ સાંભળ્યું છે? અમદાવાદ પાસે જઈએ ને ત્યાં આવેલું છે લોથલ. ત્યારબાદ છે રંગપુર, લીંબડી તાલુકો.
સુરેન્દ્રનગર જિલ્લો રંગપુર, એ બી આપણા પુરાતત્વીય સ્થળોની અંદર આવે રંગપુર. ત્યારબાદ છે ધોળાવીરા, કચ્છ ની અંદર આવેલું છે બાળકો. લોથલ અને ધોળાવીરા નામ બહુ સાંભળવું હશે. રોઝડી અથવા શ્રીનાથગઢ એટલે કે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે શ્રીનાથગઢ. સમજાણું? આ બધા સ્થળો છે એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે. સમજાઈ ગયું? ફરી એક વાર યાદ રખાવું, લોથલ, રંગપુર, ધોળાવીરા, રોઝડી અથવા શ્રીનાથગઢ. લોથલ આવેલું છે ધોળકાની અંદર, રંગપુર આવેલું છે લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ધોળાવીરા કચ્છ ની અંદર, રોઝડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લાની અંદર છે. ત્યારબાદ હવે આપણે જઈએ પોઈન્ટ નંબર બે, ઐતિહાસિક સ્થળો. તો વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક સ્થળો કયા કયા છે ગુજરાતની અંદર? ઘણા ખરા આપણે જોયેલા હશે. તો વડનગર નું પ્રખ્યાત કીર્તિ તોરણ નામ સાંભળ્યું છે ને, કીર્તિ તોરણ. ત્યારબાદ જુનાગઢ માં આવેલો સમ્રાટ અશોક નો શિલાલેખ, એ બી તમે બધાએ સાંભળ્યો, ઘણા ખરા એ જોયેલો બી હશે અશોક નો શિલાલેખ. ત્યારબાદ મોઢેરા નું સૂર્ય મંદિર, એ પણ જોયું છે. મોઢેરા નું સૂર્ય મંદિર બી બહુ સરસ છે, પ્રવાસ માં ગયા હતા. જો નવા બાળકો છે એને નહીં ખબર હોય, જે પોઝિટિવ ના ભૂતપૂર્વ જૂના વિદ્યાર્થીઓ છે એ આ પ્રવાસ ની અંદર આવ્યા હતા. મોઢેરા ના પ્રવાસ ની અંદર કહેતા ને પાટણ, ચાંપાનેર નો કિલ્લો, ચાંપાનેર નો કિલ્લો એટલે પાવાગઢ, એ બી આપણે ઐતિહાસિક સ્થળ ની અંદર આવે છે. ચાંપાનેર નો કિલ્લો અને દરવાજો. ત્યારબાદ સિદ્ધપુર નો રુદ્ર મહાલય, નામ સાંભળ્યું છે ને રુદ્ર મહાલય નું. ત્યારબાદ વિરમ ગામ નું મુનસર તળાવ, કોને બંધાયું હતું તમને શું ખબર? તમારા માટે એક ક્વેશ્ચન શોધીને આવવાનો, આરામથી મળી જશે. ભણેલા છો ધોરણ 8 ની અંદર. મુનસર તળાવ કોણે બંધાવેલું છે? એકદમ ઈઝી 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 સવાલ છે, મેં કીધું તમને આવડતો હશે. ત્યારબાદ અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, જીની એકદમ બારીક કોતરણી વાળી સીદી સૈયદની જાળી, હઠીસિંહના ઝૈન ડેરા અને સરખેજનો રોઝો, રાણી સિપરીની મસ્જિદ અને નગીના વાડી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરા નો રાજમહેલ સયાજીરાવ. નામ સાંભળ્યું છે સયાજીરાવ ગાયકવાડ. જુનાગઢ નો મોહબ્બત ખાન નો મકબરો, નવસારીની પારસી અગિયારી, એ એક સરસ મજાનું એક સ્થળ છે. અગિયારી આ બીજું કઈ નથી, એક સ્થળ છે. ગયા વર્ષે બે નો ફોટો મોકલો, આમાં જેટલા બી ફોટા અવેલેબલ હશે એટલા બધા મળશે તમને ફોટા. ચાલો ફરી એક વાર જોઈ લો, આમ તો જોવાની જરૂરિયાત નથી, ખોટો મારે ટાઈમ બગાડવો. તમારે આ પોઈન્ટ મોઢે જ રાખવાના છે, આટલા સ્થળ યાદ રાખવાના. બહુ યાદ ન રહેતા હોય પપ્પાને કહેવાનું, કોરોના પતે ને એટલે આ બધા સ્થળ એક એક વાર લઈ જાઓ, એટલે ભૂલાય જ નહીં અને સ્થળે જોવાઈ જાય બે કામ, બરાબર ને? ક્યાં શું આવ્યું પછી તમે આવીને મને કેજો કે મેડમ અમે ગયા હતા આ સ્થળે, આટલી વસ્તુ આવી છે. ચાલો હવે આપણે ધાર્મિક સ્થળો, ધાર્મિક સ્થળો એ જવું હોય ને તો બા દાદા ને કહેવાનું લઈ જાય, કામે થઈ જાય. આપણે જોવાય જાય ને બા દાદા ને જાત્રા બી થઈ જાય. હા લે, જાત્રા તો કરવી પડે ને, ઉંમર થઈ જાય પછી, એટલે આપણે બા દાદા ને કહી દેવાનું તમારી જાત્રા થઈ જાય ને અમારે જોવાય જાય, અમારે ભણવામાં આવે જોવું તો પડે જ ને. ચાલો આપણે જઈએ હવે ધાર્મિક સ્થળોએ. ચાલો સૌથી પહેલા આપણા કૃષ્ણ કનૈયા પાસે જઈએ. નટખટ કાનુડાનું સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર. ત્યારે કૃષ્ણ ભગવાન મોટા થઈ ગયા હોય, મોટા થઈ ગયા હોય એટલે નાનો નટખટ કાનુડો ન કહેવાય. દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર, દ્વારકાધીશના મંદિરમાં પછી દ્વારકા ને બેટ દ્વારકા બે છે, ખબર છે ને? હવે તો સરસ મજાનું બહુ મસ્ત મંદિર બની ગયું છે દ્વારકાનું. ત્યારબાદ જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, એ બી જોવા લાયક છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક મંદિર સોમનાથ મંદિર, જેની ઉપર ઘણી વાર ચડાઈ થઈ ગઈ છે.
ઘણી વખત યુદ્ધ નો સામનો કરી ચુકેલું મંદિર છે, તો પણ અત્યારે અડીખમ ઉભું છે. અત્યારે તો ટાઈટ સિક્યુરિટી ની અંદર છે. અત્યારે તમે જાઓ ને તો ફૂલ સિક્યુરિટી, તમને ફૂલ્લી ચેક કરે પછી જ અંદર એન્ટ્રી મળે. ઉત્તર ગુજરાત ની અંદર અંબાજી, બનાસકાંઠા જિલ્લો, ત્યારબાદ બહુચરાજી, મહેસાણા જિલ્લો, મહાકાળી નું મંદિર પાવાગઢ, પંચમહાલ જિલ્લો, મીરા દાતાર, ઉનાવા, પાટણ જિલ્લો, પ્રવાસના સ્થળ છે આ બધા. ત્યારબાદ જૈન તીર્થ પાલીતાણા, ભાવનગર જિલ્લો, રણછોડ રાય નું મંદિર ડાકોર, ખેડા જિલ્લો, શામળાજી, અરવલ્લી જિલ્લો. આ બધા જ છે એ ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે. જોજો બાળકો, આ બધા સ્થળો છે ત્યાં આપણાથી જવાય તો જવાનું, ન જવાય તો બહુ જીદ પકડીને ઘરેથી તૈયાર નહીં કરતા. નહીતર કેસે કે અમારા મેડમ એ કીધું તું આ બધા સ્થળ ભણવામાં આવે છે એટલે જવું પડે જોવા, એમને જાત્રા થઈ જશે ઘરે ને ઘરે. એક કામ કરવાનું, અમથા તો YouTube માં બહુ વિડીયો જોતા હોય છે, બધા જોવો જ છો ને, તો YouTube ની અંદર આ બધી જ વસ્તુ તમને મળે. એક એક નામ સર્ચ કરતા જાજો, આખે આખા અંદર મંદિરના બધા ટોટલી દર્શન, આરતી સહિતના દર્શન થઈ જશે ઘેર બેઠા જાત્રા. બરાબર છે, ઘેર બેઠા કરી લેવાની. ચાલો હવે આવી જાઓ સાંસ્કૃતિક મહોત્સવ, આમાં બી આપણને બહુ મજા આવે હો. મહોત્સવ ઉત્સવ, ઉત્સવ ના તો આપણે બધા ગાંડા થઈએ. ચાલો, પોળો, વિજયનગર, સાબરકાંઠા, એ લોકો પોળો ઉત્સવ મનાવે. ત્યારબાદ પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ. ત્યારબાદ તાનારીરી ઉત્સવ, વડનગર ની અંદર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા ની અંદર. રણોત્સવ, કચ્છ ની અંદર. આ બધા ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો છે. બધાના નામ યાદ રાખવાના છે, બે વાર બોલીશ કે ત્રણ વાર બોલીશ, સમજાય છે તમને? તો વાંચશો તો જ યાદ રહેશે, ફરી એક વાર કેતા હોય બોલી જાઓ. પોળો તો કે વિજયનગર, સાબરકાંઠા. પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ તો કે અમદાવાદ ની અંદર. તાનારીરી મહોત્સવ, વડનગર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા. રણોત્સવ, કચ્છ. આ બધા જ ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે આજનો આ આખો સવાલ છે ને, 13મો સવાલ, એ જોડકા ની અંદર વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જોડકામાં મોસ્ટલી બોર્ડ ની પરીક્ષામાં પણ પૂછાશે, પૂછાશે ને પૂછાશે, એટલે ખાસ યાદ રાખજો. અને આ બધામાંથી એક એક ગુણના ઢગલો સવાલ નીકળે એવું છે, સમજાય છે? ચાલો, ત્યાર પછી મેળાઓની અંદર આવી જાઓ. હવે મેળાઓની અંદર મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો. ત્યારબાદ ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠા જિલ્લો. ભવનાથનો મેળો, ગિરનાર જૂનાગઢ જિલ્લો. ગિરનારના પર્વત ઉપર જ્યાં પેલા ભવનાથનો મેળો કરે છે. ત્યારબાદ તરણેતરનો મેળો, સુરેન્દ્રનગર ની અંદર તરણેતરનો મેળો થાય. અને વૌઠાનો મેળો, ધોળકા અમદાવાદ ની અંદર વૌઠાનો મેળો થાય. જોજો પૂછાય કઈ રીતે, ખબર છે? એક બાજુ આપેલું હોય, મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને વૌઠાનો મેળો. સામેની સાઈડ છે ને ક્રોસ કરીને આપી દીધા હોય જોડકા, ક્યાં કયો આવે? મોઢેરાનો ક્યાં આવે? તો કે મોઢેરામાં મહેસાણા જિલ્લાની અંદર. ભાદરવી પૂનમનો મેળો તો કે અંબાજી બનાસકાંઠા જિલ્લો. ભવનાથનો મેળો જૂનાગઢ જિલ્લો. તરણેતરનો મેળો અને વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો. રેડી? ચાલો, હવે છઠ્ઠું છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ તો ગુજરાતની અંદર વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ અને ઝઘડિયા. આ બધા સ્થળોએ છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ઓકે,
બાળકો હું સ્થળ બોલી ને એના ઘણા ખરા સ્થળોના ફોટા જો તમને અહીંયા ઓલરેડી આપેલા છે, જો ઘણા ખરા છે, તમારે એમને જ જોવાઈ જશે, ના હોય ને એ થોડાક મોકલી દઈશું આપણે, બરાબર છે? ચાલો લાસ્ટ જોઈ લે આપણે, ગુફાઓ, વડનગર, તારંગા, ખંભાલીડા. વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા. જોજો ફરીવાર, વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે જગ્યાએ બુદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ઓકે, ચાલો આ બે સવાલ આજે આપણે ભણ્યા, 12મો અને 13મો સવાલ છે. હવે હજી આપણી પાસે ટાઈમ છે બાળકો, જો આપણે સરસ મજાના મેળાઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ચિત્રો જોવાના છે, જોઈએ ને? ચિત્રો છે, ખાલી જોઈ લઈએ. 14મો સવાલ આપણો આરામથી પૂરો થઈ જશે. 15મામાં બે વચ્ચેનો તફાવત છે એ પણ આપણો બનતી કોશિશ પૂરો કરવાની કોશિશ કરશું, કેમ કે આમાં ખાલી આપણે મેળાઓ જોવાના છે. જો બાળકો, ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત જણાવો તો ગુજરાતના ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓ નીચે મુજબ છે. પહેલો છે મોઢેરાનો મેળો, જો છે શ્રાવણ વદ અમાસના દિવસે આ મેળો યોજવામાં આવે છે મહેસાણાની અંદર. જો બીજું છે બહુચરાજીનો મેળો, ક્યારે? ચૈત્ર સુદ પૂનમે. બહુચરાજી ક્યાં? પાટણ ની અંદર. ત્યારબાદ કાળિયા ઠાકોર નો મેળો ક્યાં? અરવલ્લી ની અંદર, કારતક સુદ 11 થી અમાસ સુધી, 11 થી અમાસ સુધી. ત્યારબાદ ભાદરવી પૂનમ નો મેળો, ભાદરવા સુદ પૂનમે. અંબાજી બનાસકાંઠા ની અંદર. ભવનાથ નો મેળો ગિરનાર જુનાગઢ ની અંદર, ક્યારે? મહાવદ 9-12 સુધી, 9-12 એટલે તારીખ નહીં, 9-12. ત્યારબાદ તરણેતર નો મેળો ભાદરવા સુદ 4-6 સુધી. ત્યારબાદ ભડિયાદ નો મેળો, ભડિયાદ નો મેળો અમદાવાદ ની અંદર રજબ માસ ની તારીખ 9-11. ત્યારબાદ નકળંગ નો મેળો ભાવનગર ની અંદર ભાદરવા વદ અમાસ. માધવપુર નો મેળો માધવપુર પોરબંદર ની અંદર ચૈત્ર સુદ 9-13 સુધી. પછી વૌઠા નો મેળો ધોળકા અમદાવાદ ની અંદર કારતક સુદ પૂનમ. ત્યારબાદ મીરા દાતાર નો મેળો ઉનાવા ઉંઝા ની અંદર રજબ માસ ની તારીખ 16-22. ત્યારબાદ ડાંગ દરબાર નો મેળો આહવા ડાંગ ફાગણ સુદ પૂનમ. અને ગોળ ગધેડા નો મેળો ગરબાડા દાહોદ ની અંદર હોળી પછી ના 5મા કા 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમા નો મેળો સોમનાથ ગીર કારતક સુદ પૂનમે. અને ભાંગુરિયા નો મેળો છોટા ઉદયપુર ક્વાટ હોળી થી રંગ પાચમ સુધી. આ બધા મેળાઓ છે, ક્યારે યોજાય? એ ક્યારે યોજાય ને એ બહુ પૂછાતું નથી, ક્યારેક પૂછાય, બાય ચાન્સ ક્યાં યોજાય, કયો મેળો ને કયા જગ્યાએ, એ આપણે યાદ રાખવાનું છે. હવે બાળકો સાંભળજો, આજનું હોમવર્ક, આજે ચાલેલું આ છેલ્લો સવાલ જે ચાલ્યો છે એમાં ખાલી લખવાનું છે, ચિત્રો તો કઈ દોરાશે નહીં, બરાબર છે? જેટલું ચાલાવેલું છે એટલું બધું જ
કમ્પલસરી લખીએ અને મોઢે કરવાનું રહેશે. બરાબર છે? ચાલો આપણે એક બે વિદ્યાર્થીઓને પૂછી લઈએ એટલે ખ્યાલ આવે કોણે કેટલું વાંચેલું છે. આગળનું જેનું ભી નામ બોલવામાં આવે એ લોકો પોતાનો અવાજ ખોલી અને મને જવાબ આપશે. લેફ્ટ કેમ થાય? કલસરિયા માધવી. કલસરિયા માધવી બેટા તારો અવાજ ભી ખોલ. માધવી બેન ચાલો. માધવી બેન ટીચર બોલો. બહુ અવાજ કપાય છે. એવું છે? ચોખ્ખો આવે છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તું બોલ. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. મને સંભળાય છે તારો અવાજ, કમ્પ્લીટ બોલ. આવડે છે? કઈ વાંધો નહીં, એક કામ કરજો, બે વાર લખી નાખજો અને મોઢે કરી નાખવાનું. બરાબર છે? કલસરિયા માધવી બેન બે વાર લખી નાખજો એ સવાલ. ખોટ કુશલ. ખોટ કુશલ કુશલભાઈ. હા ટીચર. ચાલો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનો પરિચય આપો. મને આવડે છે બેટા. આવડે છે કુશલભાઈ? હેલો મેમ. હેલો બોલો. હેલો. હા મેમ, હું તરસરિયા વાત બોલું છું. સરવૈયા ક્રે બોલો. મોબાઈલ નથી મૂકી ગયા ને તે ઈ અત્યારે મારી સાથે ક્લાસ ભરે છે હો, એની હાજરી પુરાઈ લે. કોણ? ચાલો ઠુમર અર્શિલ. ઠુમર અર્શિલ. ચાલો ભાઈ બોલો. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનો પરિચય આપી દો. એ જ નથી આવડતા. લે તો પછી પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. આ ચેપ્ટર વન્ય પ્રાણીઓના. હા એમાં એક એક પ્રાણી વિશે બોલી તો હાલે. એક પ્રાણી વિશે? કેમ એક પ્રાણી વિશે? આ ચેપ્ટર માં કેમ નથી આવડતું? અઘરું પડે છે. ઓલો ચેપ્ટર જમીન વાળો આખો ચેપ્ટર આવડે છે. આ ચેપ્ટર નથી આવડતું. બહુ વાંચો, દરરોજ વાંચું તોય છે. પણ પહેલું ચેપ્ટર બહુ અઘરું છે એટલે પહેલા નતું ચલાવ્યું. બીજી વાર બીજામાં એટલે જ ચલાવ્યું. મેં કીધું ઓફલાઈન માં ચલાવીશ, પણ ઓફલાઈન આ લોકો હજી ઓફલાઈન નું સેટિંગ થાય ત્યાં સુધી મારે કરવાનું. આવતા સોમવાર થી જો ભાવેશની અસીમ કૃપા થી એવું કે છે. અસીમ કૃપા ઘડીએ ઘડીએ કરે તો છે ભાવેશ સર. અસીમ કૃપા.